સારાણું નો અહીંયા સારાણું રહેતા એને 999 હાંઢ્યું તળાણી થયું તો એને કીધું કે મેહુલિયા વૈરહા ભલા એ કે મારો મેહુલિયો વૈરહો ભલો એ. નમસ્કાર મિત્રો, હું છું રાજ વૈષ્ણવ, યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે હું આવ્યો છું મારા મામાના ગામ. મારા મામાનું ગામ એટલે મારિયા હાતીનામાં વડાળા ગામ છે. અને ત્યાં જે આ ફ્લો છે તમે જોઈ શકો છો, આ જે નજારો છે, અહીં કેટલાક ગુજરાતી ફિલ્મ ના શૂટિંગ પણ થયા છે અને નાની નાની ટેલિફિલ્મ આવે ને ટેલિફિલ્મ જોઈ એના પણ શૂટિંગ થયા છે. બહુ અદભુત નજારો છે. અને હું નાનો હતો ત્યારે બહુ આવતો, પણ હવે તો શું છે કામ ધંધામાં પડી ગયા એટલે નથી આવી શકતા. પણ જો તમે અને આ જે નદી છે એના વિશે આજ વાત કરવા જઈ રહ્યો છો તો અમારો વિડીયો નિહાળો, અને જો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. વંડરફુલ સ્ટોર, વાહ. આ મારા મામા છે, હાઈલાઈટ હે ને, મારા મામા છે. અને મારા મામાના ગામમાં આવ્યો છું. મામાને કીધું હાલો આજ જાવું આપણે ઘોઘમે, અને ઘોઘમ તરીકે ઓળખાય છે આ ધોધ. તો દર્શક મિત્રો, તમે જે આ અદભુત ધોધ જે જોઈ રહ્યા છો ને એની ઉપરનો નજારો છે. ઉપર જોવો તમે, એક પેની લગણે પાણી નથી. અને આ નદી મામા ક્યાં ગામથી આવે? બોરી, ગઢાડી, તરસિંગડા, મેંદેડા, ઈ સાઈડ, ઈ ડિસ્ટ્રિક્ટ, ઈ ડિસ્ટ્રિક્ટથી આ નદી આયલી આવે છે. અને અહીંથી અહીંયા આવે વડાળામાં આ ધોધ, અદભુત ધોધ છે. અને અહીંથી મામા નદી ક્યાં જાય? અહીંથી પાછી ગળું જાય છે. ગળુમાંથી પછી આમ દરિયામાં મળી જાય એમ ને. આ ધોધ ઘણા લીધા છે, એટલું બધું ઉપરથી કે ઉપર જો હાવ નોર્મલ પાણી લાગે આપણે એમ લાગે કાંઈ નથી, પણ નીચે જે એનો ધોધ પડે છે ને અદભુત પડે છે. અને મામા, મેં સાંભળેલું આ નદી કઈ શ્રાપિત નદી છે, ટૂંકમાં આને કઈ શ્રાપ મળેલો ખરી? મેગળ કહેવાય, મેગળ, મેગળ. આ નદીમાં શું થયું? ટૂંકમાં કેટલા તો છોકરા ઓફ થઈ ગયા છે, પાંચ છ છોકરા. એક ને એક દીકરો હોય નાવા આવતા, દર રવિવારે આવતા, દર રવિવારે મેરો ભરાય. માણસ આવે બહુ, આ કેબિન હસોડી નખાણી કે અહીંયા માલ આંતે બધું વેચતા. પછી
આમ નાવા આવતા બધા ને એ બધા નાવા પડતા ને મેળા ને ઘરે જોવા ધોધ જોવા આવ્યો ટૂંકમાં. મેહુલિયા વૈરહા ભલા એ કે મારો મેહુલિયા વૈરહો ભલો એ કે તો એનું એટલું બધું તણાઈ ગયું તો એ એમ નો વૈલા કે આ શું કારણ હે તણાવ એમ હો એવું બધું હતું બધું. પછી અગાઉ નું હોય આપને કઈ ખબર હોય નઈ બધા ગઈ ગયા હોય ખબર એમ. બહુ અટપટું છે ભાઈ. જો દર્શક મિત્રો તમે અહીંયા આવો, અહીંયા ઘણે આવે છે, પણ મારા જે મામા હતા એ અને ગામના લોકોને મેં પૂછ્યું તો એને કીધું કે બા આ ધોધ ની અંદર જુવાન છોકરાઓ એક ને એક દીકરા હોય ને એવા બિચારા પાંચ સાત છોકરા મરી ગયા છે. એટલે આ નદી આવો તો સાહેબ ધ્યાન રાખજો, તમારે કેર કરજો. એનું કારણ છે કે નદી સારી છે નો ડાઉટ, પણ કોઈ જુવાન દીકરાઓ બિચારા. એટલે આવો તો ફેમિલી સાથે આવજો, આવે જ છે માણસો એવું નથી, પણ આવો ને તો એકાંતમાં ઘેરે કીધા વગરના ન આવતા, એવું કંઈ ન કરતા, ઘેરે કંઈ ના આવવાનું. નજારો રમણીય જ છે, મજા આવે, આનંદ આવે, પણ છતાંય ફેમિલી સાથે આવું. વાલા મિત્રો જે ધોધ જોયો ને મિત્રો એ ઓલી બાજુથી જોયો, હું આ ધોધની ઉપરની સાઈડ છું અને અહીંથી હું શોર્ટકટ ઓલી બાજુ જાઉં છું. મારા મામા ખ્યાલ બતાવી કે મામા ભણા આમ વહી લાવ લાવ લો એ કે ભણા આમ વહી જઈ એમ કીધું કે ભણા આમ વહી જઈ આમ ખોટું ફરવા નથી જવું. હલા હે ને જો કેટલું અટપટું છે જુઓ. હલાઈ જા, હા મને કઈ નહીં વાંધો આવે, તમારી બીક છે મને. આ પેલી ફેરી ભેગા આવ્યા ને મને બીક કરી હતી. એટલે આ રસ્તો અહીંથી નીકળી જવાય ને કે ઘેરાન થઈ નહી હે મામા? આમાં પગ લહરે એક તો ફર, એટલે મારો પગ જ્યાં ગયો ત્યાં સેવાર જ છે કદરો. એ લહરા હે તો મરી જાવ એ મીરા. હવે મામા ક્યાં? એટલે હજી ટપ્પુ જો હે આવું. ઓ હું પાડી વાળું આજથી ડાયક કેડો કેમ આવશે? અડધું પાણી સેલ માં આવી જાય. તો મિત્ર આ જે ઘોઘમ છે ને ઉપરની સાઈડ એ અદભુત નજારો જો, પ્રકૃતિના ખોળે આનંદ આવે એવું છે. આવો તો ફેમિલી માં આવવા ભેગલાવ નહીં. આ ઘેરે કીધા વગર ના આવતા રહ્યો ને તો એ જ બીમોરી, એના કરતા કઈ નીકળે જાય છે. બધું પાર કરવાનું છે. ઓ હાઈલા જવા હે અપની તમે પડતા નહી. જો દર્શક મિત્રો આ હું ઘોઘમ ઉપરથી ટેપો, મારો તો આતા મુકાઈ ગયા ઉપાધી મારું લહેરીને પડી તો એક કરતા બીજી મોબાઈલ જાય આપણો ઈ નોખો. કોઈ વ્યક્તિ આ ઘોઘમ તો જોઈએ છે પણ આ રસ્તો જ નહીં જોયો ઉપરની સાઈડ ત્યાં માઈલો. ક્યાં વાત જવાનું હોય ને આ ગાડી નો અવાજ આવી ક્યાંથી?
કંટોલા હોય તો લઈ લેજો, મારે જોઈ થોડાક. આ ગામડાની મજા જ આ છે, આ બકાલું લેવું ન પડે, આ કંટોલાની તો વાયડીમાં જાય આવું આનંદ આવે. આજે જ્યાં હું આવ્યો ને, મારા મામાનું ગામ છે વડાળા. શું છે જો મિત્ર, મિત્ર અમારા મામાને કંટોલા મળી ગયા છે. જજી માં મામા જો હેઠે રહ્યા ટીંગાઈ આવ્યું આજી આ આ ઝાડ ની હેઠે. આ વાડિયું ની મોજ, આ ગીર ની મોજ છે અમારી સાહેબ. કંટોલા હતા ને પચા ના દિશો છે મામા, કેટલા હે પચા ના દિશો કેટલા હે? આ વાડિયું ના નેચરલ, આ ઓર્ગેનિક તો મળે જ નહીં, જે કુદરતી પ્રકૃતિ ના ખોડે થાય એવું તો ન જ મળે. આ વાડિયું માં વાઇબ એવા મળે, આ તો નેચરલી હાવ. મળે તો કહેજો તમે, તમારે મામા કેમ જાય એવું એવું. હા જાણે આંતરામાં ક્યાં ગલ્યું જાય શું છે કઈ ખબર નથી પડતી. અપુજી આ બાજુ આવતા રહ્યો. રસ્તો ક્યાં છે? કેટલો ખે આગો? એટલે ઈ તો આવી ગયો, વંડી ટપ્પી જોયે કે સીધો આવી જ જવાનું? મારા યુટ્યુબર ભાઈઓ, આ જે હાવ આને જે ગીર કહેવાય ને, ગીર હાવ, અને આ મારા મામા છે સામે જે છે, મારા મામા છે. મારા આ મોસાળનું ગામ છે વડાળા. નાનો મોટો જે અહીંયા હતો, નાનો હતો ત્યારે બહુ અહીં વેકેશન કરવા આવતો, અને અત્યારે જે મારા મામા મહેનત કરી રહ્યા છે ને, એ મારા હાથો થઈને કંટ્રોલા વીણે છે. એ કાલે ભણે તને કંટ્રોલા વીણી દો. એક બીજા મામા મારા વાં છે જોરિયા, એ કંટ્રોલા વીણે. બસ મામા ભલે જેટલા હોય એટલા. મારા મામા છે ને બે, એક માં છે ને કાયા. મેં કહું બેટા ધ્યાન રાખજો, આવા હારા ભીંડરા હોય કે. મારા મામા એ મને આડે ઢેર કાઢી જોઈ કે આ વાડી માંથી વાહન, આ એક વાડી થઈ પણ બીજી વાડી માં જાય છે, અહીંથી હાલા જઈ. જય માતાજી મિત્રો, હું છું રાજ વૈષ્ણવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ જે ઘોઘમ ધોધ છે ને, એ સ્થાપિત નદી કહેવાય છે. મારા મામાનું ગામ છે, નાનો હતો ત્યારે બહુ આવતો, હવે તો કામમાં પડી ગયા એટલે નથી આવ્યો. અને તમે જોઈ શકો છો મારી સ્ક્રીન ઉપર, આ જે ખાંભી છે ને, ચારણોની ખાંભી છે. અને જે તે સમયે એવી લોકવાયકા છે અહીંયા કે ચારણો અહીંયા કંઈક જાન લઈને આવ્યા હતા, અને એ સમય દરમિયાન જાન અચાનક અહીં બેઠી હતી અને પાણી આવી ગયું, તો જાન તણાઈ ગઈ ને એવું બન્યું કંઈક.
999 હાંડુ તણાઈ કીધી એવું બધું. તો એને એમ કીધું કે મેહુલિયા વેઠા ભલા, પાછું પાણી વધ્યું અને જાની તણાઈ ગઈ. પછી આ નદી ને એવો શ્રાપ છે કે નદીની ઉપર પાણી રહે પણ ચોમાહું, જેવું ચોમાહું પતશે ને તારા ગણ ઉપરથી નીચે પાણી રહે, ઉપર પાણી રહે જાજા સમય રહે પણ નીચે પાણી સુકાઈ જાય છે. એટલે આ ઘોઘમ નદી છે થોડીક શ્રાપિત નદી છે, ચારણો નો શ્રાપ છે. હા, ઉપર ભર્યું હોય નીચે ખાલી થઈ ગઈ હોય. હા, ઉપર રામ જરૂખો જે કહેવાય ને ત્યાં ભર્યું હોય, નીચેની સાઈડ ખાલી થઈ જાય. હા હા, ખાડો ભર્યો છે. અને આ ગામની ખાસિયત છે આખું ગામ દરબાર નું છે. અને જે અહીંયા મહાત્મા હતા એ કોઈ કારણોસર જતા રહ્યા પણ આ ગામ ની અંદર મહાત્મા ને 20 ગુણ માંડવી વડાળા ગામ. અને જેટલા દરબારુ છે ને સિંધવ ને સિંધવ પરિવાર છે એમના કુળદેવી છે પીઠળાઈ. આ જે ઘોઘમ ધોધ છે એની બાજુનું જ મંદિર છે. એક નાની એવી બોરડી હતી, નાની એવી સમાધિ હતી માતાજી. તો આ વિડીયો ની અંદર જોયું પ્રકૃતિના ખોળે છે જે ભગવાને આજે સુંદર સૃષ્ટિ બનાવી છે. આ સૃષ્ટિમાં બધાને જીવવાનો અધિકાર છે. અને આ આવું રમણીય આ દ્રશ્ય જોઈને મારું મન તો પ્રફુલ્લિત થઈ ગયું. અને તમે ક્યારેય અહીં વેરાવળ રોડ ઉપરથી નીકળતા આમ તાલાળા કે બાજુ જાતા હોય તો વચારા ગામ આવશે વડાળા, અને વડાળાની અંદર આ તમને સુંદર નજારો જોવા મળશે. તો હું મુક્તિનો ચાહક છું, મને બંધન નથી ગમતા. તો આ જે પશુ પક્ષીઓને આપણે પાંજરામાં ઉડીને રાખી છીએ એ બિચારાને આપણે એવો કોઈ અધિકાર નથી કે કોઈ અબોલ જીવને આપણે કેદ કરીને રાખી. તો આ પ્રકૃતિ જે છે ને જેટલી આપણે સૌંદર્ય અને રમણીય લાગે છે ને એટલે એના કરતાં તો 100 ગણી આ પક્ષીઓને રમણીય લાગતી હોય. તો મારા વાલા મિત્રો, મારી ખાલી એક અરજ છે કે જેણે જેણે આ પાંજરામાં પોપટ ને પક્ષીઓને પૂરીને રાખ્યા છે તો એ બિચારાને મુક્ત કરી દો. આ જે દ્રશ્ય છે ને આપણા માટે તો અમૂલ્ય જ છે, એના માટે તો 100 ગણું અમૂલ્ય છે. એટલે આ એક મારા નાના એવા વિડીયોના માધ્યમથી જો કોઈ એક નાનો એવો પોપટ એ પિંજરામાંથી છૂટો મૂકી દે ને તો મારું જીવન ધન્ય થઈ જશે.